વડગામ તાલુકાના પીરોજપુરા ગામે રાષ્ટ્રીય મુસ્લિમ એકતા મંચ દ્વારા કોરોના વોરિયર્સ અને વડગામ મામલતદાર સાહેબનું સન્માન કરવામાં આવ્યું. વડગામ તાલુકાના પીરોજપુરા ખાતે એડીઆર કંપનીમાં રાષ્ટ્રીય મુસ્લિમ એકતા મંચ દ્વારા કોરોના વોરિયર્સનું તેમજ વડગામ તાલુકા મામલતદારશ્રી વય મર્યાદાના કારણે તારીખ 30/7/2020ના રોજ નિવૃત્ત થતા હોય ત્યારે તેમનું સન્માન કરવામાં આવેલ, જેમાં સમગ્ર વિશ્વમાં કોવિડ-19 કોરોના વાયરસ જેવી કપરી મહામારી અને લોકડાઉન દેશ અને રાજ્યમાં જાહેર થતા ત્યારે આમ જનતાના ધંધા રોજગાર બંધ થતા અને સમગ્ર દેશ અને રાજ્યમાં ધંધા રોજગાર અને વાહન વ્યવહાર બંધ થતા આમ જનતા પગપાળા ચાલતા ત્યારે વડગામ તાલુકાના દારેવાડાથી છાપી થઈ ચાલતી જનતાની ખડે પગે સેવા કરતા રાષ્ટ્રીય મુસ્લિમ એકતા મંચ તેમજ એડીઆર ગ્રુપ દ્વારા માનવ સેવા એ જ પ્રભુ સેવાના સંકલ્પ સાથે વડગામ તાલુકામાં પણ જરૂરિયાતમંદ લોકોને ભૂખ્યાને ભોજન આપી માનવતા દાખવી હતી. ત્યારે રાષ્ટ્રીય મુસ્લિમ એકતા મંચના નિજા હેઠળ વડગામ તાલુકાના પીરોજપુરા ખાતે એડીઆર કેમ્પસમાં વડગામ તાલુકા મામલતદાર શ્રી આરસી ઠાકોરના અધ્યક્ષ સ્થાને કોરોના વોરિયર્સનો સન્માન કાર્યક્રમ સોશિયલ ડિસ્ટન્સ જાળવીને કરવામાં આવેલ, જેમાં એડીઆર ગ્રુપના માલિક સઈદભાઈ રાજડિયા તેમજ રાષ્ટ્રીય મુસ્લિમ એકતા મંચના પ્રમુખ શ્રી મોબીનભાઈ પટેલ મેતાવાલા અને વડગામ તાલુકા પંચાયતના પૂર્વ ટીડીઓ શ્રી આરબી મલિક તેમજ વડગામ નાયબ ટીડીઓ શ્રી જેઠાભાઈ વારાણસી સાલોઢાડી સ્વાગત કરવામાં આવેલ, જેમાં વડગામ તાલુકા મામલતદાર શ્રી આરસી ઠાકોર વયમર્યાદાના કારણે નિવૃત્ત થતા હોય ત્યારે તેમને સાફો અને સાલ તથા પોલહાર કરી સન્માન કરવામાં આવેલ, જેમાં રાષ્ટ્રીય મુસ્લિમ એકતા મંચના પ્રમુખ શ્રી મુબીનભાઈ પટેલ અને ઈડીઆર ગ્રુપના માલિક સહિદભાઈ રાજડિયા તેમજ તેમના ભાઈઓ અને તેમની ટીમ દ્વારા જે માનવતા દાખવીને જે ભૂખ્યાને ભોજન આપ્યું તે સરાહનીય છે અને દેશ હિતમાં જે જનતાની સેવા કરી તે કાબિલે તારીફ છે. અશોક રાણાવાસિયા, ZSTV વડગામ.